નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કુછડિયા વાજી અને બાળકો, આજે આપણે ભણવાનું છે ધોરણ 3 ની અંદર ઇંગ્લિશ ગ્રામરની અંદર. તો ચાલો હું તમને એના વિશે થોડી ઘણી માહિતી આપું કે તમારા જે 1-5 ચેપ્ટર છે, જે યુનિટ તમારા એની અંદર કેવી રીતે છે તે બધું હું તમને એની અંદર પહેલાં સમજાવું. ચાલો તો તમારા બધા બાળકો તમારી પાસે આજે પ્રાઇમરી બુક બધા પાસે હશે. તો ચાલો એની અંદર હું તમને પહેલું જે યુનિટ આવે છે તે આવે છે નંબર, કે જેની અંદર મેં તમને હોમવર્કની અંદર પણ આપેલું હતું કે જે A1-20 સુધીના સ્પેલિંગ આપેલા છે અને એની અંદર એના સ્પેલિંગ, ઉચ્ચારણ અને અર્થ આપેલા હતા, જે તમને એવું બધા તમે પાકા પણ કર્યા હશે, જે તમને આવડતા પણ હશે, તમે બીજા ધોરણની અંદર અને પહેલા ધોરણની અંદર પણ તમે તે ભણેલા છે. એટલે અહીંયા તમને ફોન્ટ નેમની અંદર આપેલું છે, તમને અહીંયા એપલ્સ દોરેલા છે, પછી એની અંદર કીધેલું છે 11, તો અહીંયા 20 એપલ તમને આપેલા છે. તો 11 જ્યાં 11 એપલ હોય ત્યાં સુધી તમારે એની અંદર રંગ પૂરવાનો અને જોઈને તમારે લખવાનું. એવી જ રીતે જેટલા નંબર હોય એટલા એપલની અંદર તમારે રંગ પૂરવાનો. એવી રીતે 20 સુધી છે. તો એ પણ તમારે કમ્પ્લીટ થઈ ગયું હશે જ્યારે મેં હોમવર્કની અંદર આપેલું હશે ત્યારે. પછી જો બાળકો પેજ નંબર 6 ઉપર જોઈએ કે જે તેની અંદર ઘણા બધા પિક છે તે ડ્રો કરેલા છે અને તે કેટલા છે તે ગણી અને કાઉન્ટ કરીને તેના નંબર અને તેનો સ્પેલિંગ ત્યાં લખવાનો રહેશે. તો જે 6 પેજ ઉપર જે નંબર્સનું જે આપેલું છે તે તમારે પૂર્ણ થઈ ગયું હશે આ સેલ્ફ બુકની અંદર. હવે એના પછી નેક્સ્ટ જોઈએ તો એના પછી નેક્સ્ટ આપેલો છે ફ્રૂટ્સના નામ. બાળકો તે પણ મેં તમને હોમવર્કમાં આપેલા હતા અને જ્યારે મેં તમને પાકા પણ કરવાના કીધેલા હતા અને તમારા પહેલા અને બીજા જે યુનિટ છે એની મેં ટેસ્ટ પણ લીધેલી હતી. ઘણા બધા વિદ્યાર્થીઓને મેં એના પેપર ચેક કરીને જોયેલા હતા, તો ઘણું બધું જોઈને મને બોલાઈ ગયું કે તમે પાકા પણ કર્યા હશે, બધાને માર્ક્સ સારા આવેલા છે, તેથી બધા બાળકોને હું વેરી ગુડ કહું છું. એના પછી છે તે આપણે પાછળ જોઈએ કે જે ફ્રૂટ્સ છે તે અહીંયા ડ્રો કરેલા છે. તમારે જોવું બાળકો આની અંદર કેવી રીતે કરવાનું હતું કે અહીંયા જે તમારે જે ફ્રૂટ્સ ડ્રો કરેલા છે તેની અંદર તમારે રંગ પૂરવાનો હતો અને તમારે ફ્રૂટ ઓળખી અને નીચે તમારે એના નામ લખવાના હતા. ફોર એક્ઝામ્પલ જોઈએ તો પહેલું ચિત્ર કોનું બાળકો છે તે જોઈને તમે કહી શકો કે હા બનાના છે. તો નીચે લખવાનું BANANA બનાના. આ ઉપર જે તમને બોક્સ આપેલું છે તેની અંદરથી તમારે ગોતી અને બધા ફ્રૂટ્સને ઓળખીને તેના નામ લખવાના હતા. પછી અહીંયા ચિત્ર આપેલું છે કે જેની અંદર તમારે એની અંદર રંગ પૂરવાના રહેશે. પછી આપણે આ બધું તો એકદમ ઈઝી છે કે જે વિડીયોઝની અંદર કરતાં પણ તમે જુઓ એટલે તરત જ તમને ખ્યાલ આવી જાય કે સ્પેલિંગને હોય તે 1-2 વખત અથવા તો યાદ ન રહે તો 5-10 વખત લખી અને તે પણ તમે બાળકો પાકા કરી શકો. જે તમે બધા ફ્રૂટ્સને બધા ખાતા હોય એટલે તમે બધા ફ્રૂટ્સને પણ બાળકો ઓળખતા હોય. તો બધા ફ્રૂટ્સને કેવી રીતે નામથી ઇંગ્લિશની અંદર કહેવામાં આવે, કયા ફ્રૂટને શું કહેવાય, એક દાખલા તરીકે એપલ છે તો એપલને ગુજરાતીમાં શું કહેવાય, હા તે બધાને તમને ખબર છે કે એપલને ગુજરાતીમાં સફરજન કહેવાય. પછી વોટરમેલન છે તો વોટરમેલનને તરબૂચ કહેવાય. એવી રીતે તમે બધા અહીંયા ફ્રૂટ્સ આપેલા હતા તે જોયા. હવે જો બાળકો તે ત્રીજા યુનિટની અંદર તમને વેજીટેબલ્સ આપેલા છે, એની અંદર તમને બધા વેજીટેબલ્સ આપેલા છે એના સ્પેલિંગ તો મેં તમને લખવાના કીધેલા હતા, તે તમે એની અંદર લખેલું હશે અને પાકું પણ કરેલું હશે. ફ્રૂટ્સની જેમ જ અહીંયા એના પીક ડ્રો કરેલા છે એને ઓળખી અને તે વેજીટેબલ્સના નામ તમારે લખવાના હતા, તો તે પણ તમારે કમ્પ્લીટ થઈ ગયું હશે. જો બાળકો તમારે આ કમ્પ્લીટ ન થયું હોય તો તમારે કમ્પ્લીટ કરી અને તમારે એના અંદર ફોટા મોકલવાના રહેશે. પછી એના પછી નેક્સ્ટ જોઈએ યંગ બોન્સ, એની અંદર ઘણા બધા એનિમલ્સ આપેલા છે અને તેના બેબીઝ પણ આપેલા છે કે એના કયા કયા એનિમલ્સને છે એના બેબીઝને ક્યાં નામથી ઓળખવામાં આવે તે પણ મેં તમને હોમવર્કની અંદર આપેલા હતા. એ યાદ કરી અને હિન્ટ વડે એને એનિમલ્સ છે તેને અને તેના બેબી સાથે જોડવાના હતા, તે પણ તમે જોડી લીધા હશે બાળકો. જો તમે ન જોડેલા હોય તો તમે જોડી લેજો અને તમારી
ગુણવાના રહેશે અને જ્યારે હવે ફિક્સ જે યુનિટ છે તે આજે આપણે ગુણવાનું છે જે છે અહીંયા બોર્ડ ઉપર મે લખેલું છે જેનું નામ છે યર અને ધેર જે તમારે આ પાંચમા ચેપ્ટર ની અંદર તમારે આપેલું છે તો ચાલો બાળકો આજે આપણે તેના વિશે માહિતી મેળવીએ જો બાળકો અહીંયા મે થોડા સ્પેલિંગ લખેલા છે એકદમ નોર્મલ સ્પેલિંગ છે કે જો તમે બીજા ધોરણ ની અંદર તમે આ ભણી ગયા છો તો ટી એચ આઈ એસ ટીસ એટલે આ જો બાળકો ટી એચ આઈ એસ ટીસ એટલે આ એટલે તે શું દર્શાવે છે પાસે આપણી કોઈ વસ્તુ હોય એને આપણે બોલવા માટે ટીસ એટલે કે આ એના માટે વાપરવામાં આવે છે પછી અહીં આપેલું છે ટી એચ એ ટી ધેટ ધેટ એટલે પેલું કોઈ પણ વસ્તુ દૂર પડી હોય અને આપણે તેને દર્શાવી હોય તો તેના માટે ધેટ વાપરવામાં આવે છે બાળકો અને ધીસ એટલે જે તમારી નજીકમાં કોઈ સામે વસ્તુ પડી હોય અને તેને દર્શાવવું હોય તો બાળકો તેના માટે શું વાપરવામાં આવે છે ધીસ વાપરવામાં આવે છે પછી એની અંદર જોઈએ Yeah.